પાણીપુરી ખાવાના શોખીનો થઈ જજો સાવધાન. પાણીપુરી આરોગતા પહેલા બે ઘડી કરો વિચાર. ચોમાસાની શરૂઆતમાં જ વડોદરામાં રોગચાળો વકર્યો છે તો સેવા સદનના આરોગ્ય વિભાગની ટીમે ખોડિયાર નગર અને વાઘોડિયા રોડ પર પાણીપુરી બનાવતા એકમો પર ચેકિંગ હાથ ધરી. આ કાર્યવાહી દરમિયાન ચિંતા ઉપજાવે તેવા દ્રશ્યો સામે આવ્યા. અહીં રખાયેલા બટાટાના જથ્થા પર માખીઓ બળબળતી હતી. બાફેલા બટાટાનો મોટો જથ્થો સડેલો હતો તો પાણીપુરીના તૈયાર લોટ અને તેલ પણ અખાદ્ય હાલતમાં હતા. વડોદરા સેવા સદનની આરોગ્ય વિભાગની બે ટીમે અખાદ્ય બટાટા અને પાણીપુરીનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે વડોદરાથી અમારા સંવાદદાતા અભિષેક બંચાલ. અભિષેક, ગત વર્ષે પણ ચોમાસાની ઋતુમાં આ જ પ્રકારની કાર્યવાહી જે પ્રકારે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી હતી, સાથે સાથે કોર્પોરેશનની પણ ટીમ દ્વારા કરવામાં આવી હતી, અખાદ્ય જથ્થાનો નાશ પણ કરવામાં આવ્યો હતો, પાણીપુરીના જે વિક્રેતાઓ છે તેમને ત્યાં દરોડા પણ પાડવામાં આવ્યા હતા, અત્યારની શું પરિસ્થિતિ દેખાઈ રહી છે? જગદીશ, બિલકુલ, જે રીતના ચોમાસાની સિઝન ચાલુ રહી છે અને શહેરની અંદર રોગચાળો વકર્યો છે, આપ જે દ્રશ્યો જોઈ શકશો તે દ્રશ્યો સ્વાદના શોખીનો માટે કદાચ કહી શકાય કે ખૂબ જ ચિંતાજનક હશે કે જે બાફેલા બટાકા હોય છે તેની પર માખીઓ ધમધમતી હોય છે, જ્યારે પાણીપુરીની જે પૂરી હોય છે તે પણ અખાદ્ય હાલતમાં છે. સેવા સદનના આરોગ્ય વિભાગની બે ટીમ દ્વારા જે પાણીપુરીના વિક્રેતાઓ છે, જે ઉત્પાદકોના એકમો છે, તેની ત્યાં દરોડાની કામગીરી કરવામાં આવી હતી. શહેરના ખોડિયાર નગર વિસ્તાર તેમજ ન્યૂ વાઘોડિયા રોડ વિસ્તાર પર ચેકિંગ કરવામાં આવ્યું છે. આપ જોઈ શકશો કે જે આરોગ્ય વિભાગના અમલદારો તેઓ હાલ ચેકિંગ કરી રહ્યા છે અને પાણીપુરીનું જે તેલ હોય છે તેઓ હાલ ચકાસી રહ્યા છે. તો સાથે સાથે કહી શકાય કે જે રીતના પાણીપુરીના જે ઉત્પાદકો વડોદરા શહેરમાં હોય છે, મોટી સંખ્યામાં જે ગોલગપ્પા એટલે કે કહી શકાય પાણીપુરી હોય છે તે શહેરમાં વેચાણ થતું હોય છે, અને ખાસ કરીને જે યુવાન ધન હોય છે તેઓ પાણીપુરી આરોગતા હોય છે, પરંતુ જે પાણીપુરી બનતી હોય છે તેની ખૂબ ખરાબ હાલત હોય છે. આપ ફરીવાર અમારા કેમેરામેન નિકિત આપને દ્રશ્યો બતાવશે કે જે પાણીપુરીનો એક જથ્થો પડ્યો છે તે જથ્થો આવી રીતના બનાવવામાં આવતો હોય છે. કોઈ પણ જાતની પ્રિકોશન કહી શકાય કે સ્વચ્છતા જાળવવામાં નથી આવતી, અને સાથે સાથે આ જે પાણીપુરી હોય છે તે વેચાણ થતી હોય છે. આપ જોઈ શકશો કે જે માખીઓ છે તેઓ પણ ધમધમી રહી છે પાણીપુરીનો જે જથ્થો છે જે તળી રહ્યા છે તેની પર. તો સાથે સાથે જે બટાકા અને જે કહી શકાય કે જે ચણા હોય છે તે ચણા પણ કહી શકાય કે જે અખાદ્ય હાલતની અંદર મળી આવ્યા છે. આપ દ્રશ્યો માં જોશો કે જે અધિકારી છે તે અધિકારી હાલ ચેકિંગ કરી રહ્યા છે. સીધા આરોગ્ય અમલદાર સાથે વાત કરીશું. સર, જે રીતના ચોમાસાની સિઝન ચાલુ થઈ રહી છે, આજની કાર્યવાહી શું કામ કરવામાં આવીને કેટલી ફરિયાદો આરોગ્ય વિભાગને મળી હતી? આ વરસાદની સિઝનમાં જ્યારે કોલેરા કમળાની શરૂઆત થાય છે ત્યારે જે આરોગ્ય વિભાગની ટીમે હાથ ચેકિંગ કર્યું છે, અને તેમાં ખોડિયાર નગરના જુદા જુદા વિસ્તારોમાં જે પાણીપુરીના ઉત્પાદકો છે એમને ત્યાં અમે આજે ઇન્સ્પેક્શન કર્યું છે. કેટલીક જગ્યાએ અમને બગડેલા બટાકા, ચણા અને એ બધી વસ્તુઓ મળી છે જે અમે ડિસ્ટ્રોય કરી છે, અને હાલ અમે અહીંયા પાણીપુરીના ઉત્પાદકને ત્યાં પહોંચ્યા છે. તો તેઓ તેલમાં પૂરી તૈયાર કરી છે, અને કેટલા પ્રમાણમાં એ લોકો એ તેલ વાપરી શકે એ લોકોને એનું જ્ઞાન નથી હોતું, પણ એમને સમજાવવામાં આવ્યા છે કે આ તેલ આટલા ટાઈમ સુધી જેનો યુઝ કરી શકાય. પણ સર, જે રીતના બટાકા આપણે દ્રશ્યોમાં જોયા ખૂબ જ ખરાબ હાલતમાં હતા અને તેવું લોકો આરક્ત હોય છે, તો કોઈ પણ જાતના સૂચના કે કોઈ પણ જાતના આદેશોનું આ લોકો પાલન નથી કરતા, તો હવે શું ગ્રામ રાજને પ્રજા સુખી? સાહેબ, ના, એવું ને, અમે અગાઉ પણ એક નોટિસ આપી હતી અને આજે એમને છેલ્લી તક આપવામાં આવે છે, અને જો એ ફરી આ નિયમોનો અમલ નહીં કરે તો તેમને ત્યાં સીલ કરી અને તેમનું બિઝનેસ બંધ કરવામાં આવશે. ચોક્કસથી જગદીશ, કહી શકાય કે જે રીતના પાણીપુરીના વેપારીઓને ત્યાં જે દરોડા અને ચેકિંગની કામગીરી કરવામાં આવી છે, અંદાજિત 55 કિલો જેટલા બાફેલા જે બટાકા હતા તેનો પણ નાશ કરવામાં આવ્યો છે. ચોક્કસપણે આરોગ્ય અધિકારીઓ કહી રહ્યા છે કે અમે શેડ્યુલ 4 મુજબની નોટિસ આપીશું, પરંતુ આ નોટિસ આપવામાં ક્યારે આવે છે અને ત્યારબાદ આની સામે ક્યારે કડકાઈથી નિયમનું પાલન થાય છે તે હવે જોઈ રહ્યું. સીલ કરવાની વાતો કરવામાં આવે છે, પરંતુ આવી રીતના જો વડોદરા શહેરની અંદર પાણીપુરીનું વેચાણ થતું રહેશે તો લોકોનો જે કહી શકાય કે સ્વાસ્થ્ય છે તેની સાથે કેટલા ચેડા થઈ રહ્યા છે તે આ દ્રશ્યો પરથી જોઈ શકાય છે. જગદીશ, બિલકુલ, અભિષેક આભાર આ તમામ વિગતો આપવા બદલ, તમામ માહિતી પર પ્રકાશ પાડવા બદલ. તો સ્વાદના શોખીનો જરા ચેજો આ દ્રશ્યો જોઈને, તમારા સ્વાસ્થ્યને પણ નુકસાનકારક છે, હાનિકારક છે આ જે ખોરાક છે તે તમારા સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડી શકે છે.